હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. તો ચાલો, મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં તમે લોકો શીખવા માટે તૈયાર છો? સમજવા માટે તૈયાર છો? આપણે શીખી સમજી ભૂલી નથી જવાનું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે. ઓકે, તો ચાલો આજે આપણે શું શીખીશું, કયો વિષય કરીશું? તો ભાઈ, આજે આપણે કરીશું ધોરણ 4 વિષય આસપાસ. કરવો છે ને વિષય આસપાસ? તો આપણે અગાઉના લેક્ચરની અંદર ગૂગલ મીટ દ્વારા અથવા તો વિડીયોઝ દ્વારા શું શીખી ગયા? ચાલો એકવાર આપણે રિવિઝન કરી લઈએ. બધા જ પોતાના મનમાં અગાઉના લેક્ચર્સને વિડીયોઝને યાદ કરે અને મનમાં એકવાર રિવિઝન કરે. આપણે અત્યાર સુધીના બધા જ લેક્ચર્સ, બધા જ વિડીયોઝને યાદ કરવાના છે. સૌપ્રથમ મારો વિડીયોઝ હતો, મારો લેક્ચર હતો, વાર્તા હતી. વાર્તા દ્વારા તમને શીખવાનું હતું વિદ્યાર્થી મિત્રો, કે હું તમને જેટલું પણ કરાવડાવું, જેટલું પણ સમજાવડાવું, એ બધી જ વસ્તુઓ તમારે લોકોને યાદ રાખવાની છે, સમજવાની છે અને મારા સાથે સાથે વર્ક કરવાનું છે. જો તમે લોકો મારી સાથે વર્ક કરશો તો તમને છેલ્લા સમયે બરાબર તમને લોકોને એ વર્ક બધું જ પૂરું હશે. તમારે રજા પાડવાની જરૂર નહીં પડે. જ્યારે પણ શાળા શરૂ થશે ત્યારે તમે લોકો શાળાએ આવી શકશો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે પ્રાણીઓના જૂથ પ્રમાણે તેને અલગ પાડતા શીખ્યા હતા ધોરણ 3ના અંદર, બરાબર. હવે તેની અંદર કઈ રીતની શરીરની રચના હોય છે તે શીખવાનું છે. એ આપણે એનિમલ્સના દ્વારા, એનિમલ્સનો જે વિડીયો હતો તેના દ્વારા શીખ્યા હતા. ત્યાર પછી આપણે શીખ્યા હતા વૃક્ષ વિશે, કે ભાઈ વૃક્ષ છે એ આપણે ઘણી બધી રીતે ઉપયોગી છે, બરાબર. એ વસ્તુ આપણે ધોરણ 3ની અંદર શીખીને આવ્યા છીએ. પરંતુ હવે આપણે શીખવાનું છે કે કયા ફૂલ છે એ આપણે કઈ રીતે ઉપયોગી છે. ફૂલ વિશે શીખવાનું છે કે કોઈ ફૂલ છે એ ઔષધિ તરીકે ઉપયોગી છે, તો કોઈ ફૂલ છે એ ખોરાક તરીકે પણ આપણે ઉપયોગી છે ધોરણ 4ના અંદર. અને આ ફૂલ કઈ રીતે ઉગે છે એ પણ સમજવાનું છે. ધોરણ 3ની અંદર આપણે શીખીને આવ્યા હતા કે પાણી છે એ ખૂબ જ જરૂરી છે, બરાબર. એ ભરવા માટે કયા કયા વાસણનો, એ વાપરવા માટે, એને યુઝ કરવા માટે કયા કયા વાસણનો ઉપયોગ થાય છે એ શીખીને આવ્યા. ધોરણ 4ની અંદર આપણે શીખવાનું છે કે આ પાણી છે એનો બગાડ આપણે કઈ રીતે કરીએ છીએ, આ નદી છે એનો બગાડ આપણે કઈ રીતે કરીએ છીએ, એને કઈને કઈ રીતે અટકાવવું જોઈએ, બરાબર. અને પછી આપણે શીખીને આવ્યા હતા ફૂડ વિશે, કે ભાઈ જે કંઈ ખોરાક છે આપણે જમીએ છીએ એનો બગાડ કરીએ છીએ ઘણી બધી વખત, તો એ આપણે ન કરવું જોઈએ. એ વસ્તુ આપણે ધોરણ 3ના અંદર શીખીને આવ્યા હતા. ધોરણ 4ની અંદર આપણે શીખવાનું છે કે આ ખોરાક છે એને ઉગાડવા માટે, એને બનાવવા માટે ખેડૂત કેટલી મહેનત કરે છે, કઈ રીતે બીજનું રોપણ કરે છે, કઈ રીતે બીજ વાવે છે, બરાબર. ખેતર ખેડે છે, જમીનને અંદરથી નીંદણને દૂર કરે છે, તે પાકની લણણી કરે છે. આ બધી વસ્તુઓ આપણે શીખવાની છે ધોરણ 4ની. ત્યાર પછી આપણે શીખ્યા હતા કે વાહનો, કયા કયા વાહનો છે એ આપણે કઈ કઈ રીતે ઉપયોગી છે એ વસ્તુ વિશે આપણે વિડીયોઝના અંદર સમજી ગયા, બરાબર. તે સાથે આપણે શીખ્યા હતા ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ નંબર 1 રોજની શાળે જઈએ. તો આ પ્રકરણની અંદર આપણે શું સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં?
ભાઈ આપણે આ પ્રકરણની અંદર શું સમજ્યા હતા? આ પ્રકરણની અંદર આપણે એ સમજ્યા હતા કે નિશાળે જવા માટે કેટલી બધી મુશ્કેલીઓ પડતી હોવા છતાં પણ ઘણા ખરા વિદ્યાર્થીઓ છે આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરી અને શાળાએ જાય છે, બરાબર? તો એમાંના કેટલાક ઉદાહરણો છે એ આપણે અગાઉના લેક્ચરના અંદર લીધા હતા. આજે આપણે કંઈક આગળ શીખવાનું છે. આ જ પ્રકરણના અંદર વધારાના ઉદાહરણો લેવાના છે કે બીજા પણ એવા વિદ્યાર્થીઓ છે જેને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, એ બધી ઉઠાવી અને શાળાએ જાય છે, બરાબર? તો ચાલો અગાઉના લેક્ચરની અંદર જે બે ઉદાહરણ આપણે લઈ ગયા હતા એને એકવાર રિવિઝન કરી લઈએ. તો ચાલો આપણે પ્રકરણ નંબર 1 રોજ નિશાળે જઈએ રિવિઝન કરવાનું છે. બધા છે એ વાંચે, આપણે ફક્ત રિવિઝન કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે ચાલો ખાલી એક જ વખત રિવિઝન કરવાનું છે. જલ્દી જલ્દી રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો, વાંચો એક વાર. તો ભાઈ વાત હતી કે તમે રોજ, ચાલો હું વાંચું છું, બધા છે ને એ એકવાર ધ્યાન આપે. તમે રોજ શાળામાં આવો છો, બરાબર? આપણે લોકો જ્યારે સ્કૂલ શરૂ હતી ત્યારે બધા શાળાએ આવતા હતા દરરોજ, બરાબર ને? ઘણા બધા લોકો છે એ શાળાને અત્યારે ખૂબ જ યાદ પણ કરે છે કે શાળાએ જવાની કેવી મજા આવતી હતી. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને આવે છે, કોઈ રિક્ષામાં આવે છે, તો કોઈ સાયકલ લઈને આવે છે, તો કોઈ સ્કૂટર પર આવે છે. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. બધા છે એ અલગ અલગ રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને આવે છે, તો કોઈ સ્કૂટર પર આવે છે, તો કોઈ સાયકલ લઈને આવે છે. એમ બધા જ લોકો અલગ અલગ રીતે શાળાએ આવે છે. પરંતુ આવું બધું હોતે આવું બધી જગ્યાએ હોતું નથી. ઘણી જગ્યાએ શાળાએ જવું ખૂબ જ પડકારરૂપ છે. એ બધી અમુક જગ્યાએ શાળાએ જવું તે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ જેઓ તેઓ કેવી રીતે શાળાએ પહોંચે છે. આપણે એવા બાળકોને મળવાનું છે જેને શાળાએ પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે, બરાબર? એવા બાળકોને આપણે મળવાનું છે. ઓકે, તો પછી આપણે વાત કરી હતી કે અમદાવાદ શહેરની અંદર છે એ શાળા ખૂબ જ દૂર હોવાને કારણે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે અમુક તે લોકો રિક્ષાનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? રિક્ષાનો ઉપયોગ કરે છે. શું કામ? શાળા ખૂબ જ દૂર છે તો આવવા જવા માટે તે લોકો રિક્ષાનો ઉપયોગ કરે છે. પછી આપણે જવાબ લખવાનો હતો કે તમે શાળાએ કેવી રીતે જાઓ છો, તમે જે રીતે શાળાએ જતા હોય એ લખવાનું છે કે અમે શાળાએ આ રીતે જઈએ છીએ. પછી આપણે વાત કરી હતી સિમેન્ટનો પુલ. તો ભાઈ અમુક જગ્યા છે જ્યાં આગળ શાળાએ જવું ખૂબ જ મુશ્કેલી પડ્યું છે, બરાબર? તો એ જગ્યાને એક વાત કરી છે અહીંયા કે
એક નદીની પાર આગળ અમે રહીએ છીએ અને અમારી શાળા છે એ બીજી નદીના પાર આગળ છે. તો આ રીતે અમને શાળાએ જવા માટે અમે લોકો શેનો ઉપયોગ કરીએ છીએ? પુલનો ઉપયોગ કરીએ છીએ. આ પુલ ઉપરથી અમે લોકો પસાર થઈએ છીએ અને શાળાએ જઈએ છીએ. તો ભાઈ આ પુલ કઈ રીતે બનાવવામાં આવ્યો છે? તો કે આ પુલ છે એ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યો છે. હવે આપણે આગળ વધવાનું છે. આ બધી વસ્તુ તો આપણે અગાઉના લેક્ચરની અંદર શીખીને આવ્યા હતા, સમજીને આવ્યા હતા, બરાબર. આપણે આ ઉપરાંત હોમવર્કના અંદર પણ કરી લીધું છે કે આપણા ગામની નજીક કયો પુલ આવેલો છે, એ વસ્તુ આપણે કરી ચૂક્યા છીએ અને પુલ વિશે આપણે જાણકારી પણ મેળવી લીધી છે. હવે આપણે કંઈક આગળ શીખવાનું છે. તો ચાલો, શીખવા માટે તૈયાર છો ને તમે લોકો? ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ફકરાની અંદર જેટલું પણ લખ્યું છે એ વાંચો, સમજો અને પછી મને સમજાવો કે આમાં તમને શું સમજાવવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું સમજાવવાનું તમને લોકોને આમાં? ચાલો હું વાંચું છું, તમે ધ્યાનથી જોજો, બરાબર. બેટ દ્વારકા, કોની વાત કરવામાં આવે છે? હવે બેટ દ્વારકાની વાત કરવામાં આવે છે. ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. શું કહે છે કે ભાઈ ગુજરાતના અમુક અમુક વિસ્તારો છે ને એ પાણીના વચ્ચે આવેલા છે, બરાબર. કોઈ દરિયો હોય, બરાબર, એની વચ્ચોવચ્ચ એક ટાપુ આવેલો હોય અને એની અંદર અમુક લોકો છે એ નિવાસ કરતા હોય. તો એ ટાપુ ઉપરથી કિનારા ઉપર જવા માટે લોકો છે એ શેનો ઉપયોગ કરતા હોય છે? હોડીનો ઉપયોગ કરતા હોય છે. શેનો ઉપયોગ કરતા હોય છે? હોડીનો ઉપયોગ કરતા હોય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. એ લોકો ક્યાં રહે છે? ટાપુ ઉપર, એટલે એવી જગ્યાએ રહે છે. બેટ દ્વારકા છે એ રીતનું જ એક સ્થાન છે, બરાબર. એ ક્યાં આવેલું છે? દરિયાની વચ્ચે આવેલું છે. શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ગુજરાત છે એની અંદર અમુક અમુક વિસ્તારો છે ને એ વિસ્તારો પાણીના વચમાં આવેલા છે, બરાબર. તો પાણીના વચ્ચે કોઈ વિસ્તાર હોય, બરાબર, તો એને કોઈ બીજી જગ્યાએ જવું હોય, પાણીના કિનારે જવું હોય, તો શેનો ઉપયોગ કરવામાં આવે? વેરી ગુડ, હોડીનો ઉપયોગ કરવામાં આવે. તો એવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ બેટ દ્વારકાની અંદર રહેતા હોવાને કારણે શું કરે છે? હોડીનો ઉપયોગ કરી અને શાળાએ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે લોકોએ જોયું છે, તમને આ ચિત્ર ખબર છે શેનું છે? આ ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો?
વેરી ગુડ. આ ચિત્ર છે બેટ દ્વારકાનું, બરાબર. જો આ રીતનું બેટ દ્વારકા છે ને ત્યાં આગળ લોકો છે વસવાટ કરે છે. હવે તે લોકો આ જગ્યાએ રહે છે વિદ્યાર્થી મિત્રો. હવે એને નદીના દરિયાના ઓલેપાર જવા માટે શું કરવું પડે છે? હોડીનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે દ્વારકાની વાત આવે ને ત્યારે લોકો શું માને ખબર છે? કે જે ગોમતી નદીના તગ ઉપર જે મંદિર આવેલું છે ને એ જ વાત કરે છે કે એ દ્વારકા. પરંતુ એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો. આ જે દ્વારકા છે એ ત્રણ ભાગની અંદર છે. કયા ત્રણ ભાગ? તો એ આપણે જાણવું હોય તો આ પેરેગ્રાફ વાંચવો પડે. ચાલો હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. દ્વારકાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો એ દ્વારકા સમજે છે જે ગોમતી નદીના તક પર ભગવાન દ્વારકાધીશનું મંદિર છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે દ્વારકાના ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા. આ દ્વારકા છે એ ત્રણ છે. પહેલું છે મૂળ, બીજું છે ગોમતી અને ત્રીજું છે બેટ. હવે બેટનો મતલબ જ વિદ્યાર્થી મિત્રો શું થાય? બેટનો મતલબ શું થાય? દરિયાની વચ્ચે જે ઉપસી આવેલું સ્થળ હોય ને એનો મતલબ જ બેટ થાય, બરાબર. એટલે જ કારણે આને શું કહેવામાં આવે છે? બેટ દ્વારકા કહેવામાં આવે છે. જો આ બેટ દ્વારકાની આપણે વાત કરવામાં આવી એટલે મારી પાસે એક નાની એમની વાત છે, એ આ પેરેગ્રાફના અંદર છે. તો ચાલો તમે લોકો વાંચો. આ વધારાની માહિતી છે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકને લગતી નથી, ખાલી વાંચવાની છે, યાદ રાખવાની છે. ચલો વાંચો એક વાર. શું કહે છે કે ભાઈ બેટનો મતલબ શું થાય? તો કે દરિયાની વચ્ચે ઉપસી આવેલું સ્થળ, બરાબર. બેટનો મતલબ જ એવો થાય કે દરિયાની વચ્ચે દરિયો હોય ને એના વચ્ચે કોઈ સ્થળ ઉપસી આવે ને એને બેટ કહેવામાં આવે. આ જ કારણે આ સ્થળનું નામ બેટ દ્વારકા પડ્યું છે. જે વિસ્તારની એમને આપણે વાત કરવામાં આવી ને એ વિસ્તારનું નામ બેટ દ્વારકા શું કામ પડ્યું છે એ કહેવામાં આવ્યું. ભાઈ બેટ એટલે દરિયાની વચ્ચે ઉપસી આવેલું સ્થળ અને દ્વારકા એટલે દ્વારકા, એટલે એનું નામ પડ્યું બેટ દ્વારકા. એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણની અહીં મિત્ર સુદામા સાથે મુલાકાત થઈ હતી. ગોમતી દ્વારકાથી આ સ્થળ 35 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિર માં કૃષ્ણ અને સુદામાની પ્રતિમાઓની પૂજા કરવામાં આવે છે. આ સ્થળે શું કરવામાં આવે છે? કૃષ્ણ અને સુદામા છે એની જે પ્રતિમાઓ છે, એની જે મૂર્તિઓ છે એની પૂજા કરવામાં આવે છે, બરાબર. એની પછી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, શું તમે લોકો હોડીમાં બેઠા છો? જો તમે લોકો કોઈ દિવસ હોડીના અંદર બેઠા હોય તો તમારે લખવાનું છે કે હા, અમે લોકો હોડીમાં બેઠ્યા છીએ. અને ના બેઠ્યા હોય તો લખવાનું છે ના, કે અમે હોડીમાં બેઠા નથી. કેવો અનુભવ થયો છે? તમે લોકો હોડીના અંદર બેઠા છો તો તમને કેવો અનુભવ થયો છે? જેને જેવો અનુભવ થયો હોય એ વસ્તુ લખી શકે છે, બરાબર. ચાલો બીજો સવાલ છે, શું તમે કોઈ બીજી રીત વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ?
આપણે એવા બીજા કયા વાહન દ્વારા આપણે પાણીના ઉપર મુસાફરી કરી શકીએ છીએ? હમણાં હું તમને વાહનોનો વિડીયો બનાવ્યો હતો ત્યારે તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો, પાણીના ઉપર થાય છે, પાણીના અંદર નથી વાત થતી. એક તો હોડી અને બીજું સ્ટીમર, આ બંને છે એનો ઉપયોગ કરી અને આપણે પાણીના ઉપર મુસાફરી કરી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ અત્યારે જવાબ આપ્યો સબમરીન. વિદ્યાર્થી મિત્રો, સબમરીન છે એ પાણીના અંદર ચાલે છે, બરાબર, એ આપણે દેખાતી નથી, બરાબર. ચલો અત્યારે આપણે વાત કરવામાં આવી આ બેટ દ્વારકાની, કે ભાઈ દ્વારકાની અંદર બેટ દ્વારકા છે, બરાબર, એની અંદર ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એ શાળાએ કઈ રીતે જાય છે? તો કે હોડીનો ઉપયોગ કરીને જાય છે, કારણ કે એમનું સ્થળ છે ક્યાં આવેલું છે? દરિયાની વચ્ચે આવેલું છે. હવે આપણે એવા વિદ્યાર્થીઓની વાત કરીએ કે જે લોકો ક્યાં રહે છે? રણ પ્રદેશના અંદર રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો રણ પ્રદેશના અંદર રહેતા હોય, જ્યાં રેતી જ રેતી હોય, તો તમે શાળાએ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરશો? જ્યાં નખરી રેતી જ રેતી હોય, બરાબર, એવી જગ્યાએ જવા માટે, એવી જગ્યાએ મુસાફરી કરવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો? ઘણા બધા વિદ્યાર્થીઓ છે અત્યારે જવાબ આપે છે બસ, કાર. તો વિદ્યાર્થી મિત્રો, એવી જગ્યાએ બસ કારનો ઉપયોગ નથી થતો, એવી જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? ઊંટગાડીનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? ઊંટગાડીનો ઉપયોગ થાય છે, બરાબર. ઊંટ છે એ વધુ પ્રમાણમાં આપણે ક્યાં જોવા મળે છે? જ્યાં રણ પ્રદેશ હોય ત્યાં આગળ આપણે ઊંટને વધુ પ્રમાણમાં જોઈ શકીએ છીએ, બરાબર. એટલે એ વિસ્તારની અંદર ઊંટ વધુ પ્રમાણમાં હોવાને કારણે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એ શાળાએ જવા માટે, મુસાફરી કરવા માટે કોનો ઉપયોગ કરે છે? ઊંટગાડીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો ચાલો આ પેરેગ્રાફના અંદર જે લખવામાં આવ્યું છે એ વાંચવાનું છે તમારે એકવાર. ચાલો હવે હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ઊંટ ગાડી, અમે રણમાં રહીએ છીએ. આ વિદ્યાર્થીઓ ક્યાં રહે છે? રણ પ્રદેશના અંદર રહે છે, બરાબર. બધી જ બાજુ રેતી જ રેતી છે. શું કહે છે? કે અમે જે રણમાં અંદર રહીએ છીએ ત્યાં આગળ જેટલી પણ જગ્યા છે એ બધી જ જગ્યાએ અમે લોકો રેતી જ રેતી જોઈએ છીએ. રેતી દિવસે ખૂબ જ ગરમ થાય છે. આ જગ્યાએ સૂર્યનો પ્રકાશ વધુ પડે છે, બરાબર, જેને કારણે તડકો ખૂબ જ પડવાને કારણે આ રેતી ગરમ થઈ જાય છે. આ વિસ્તારની અંદર વૃક્ષો ઉગતા નથી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જ્યાં આગળ રણ પ્રદેશ હોય ત્યાં આગળ કોઈ પણ જાતના વૃક્ષો ઉગતા નથી. એક ખજૂરી જેવું છે જ્યાં આગળ વૃક્ષ ઉગે છે, ખજૂરી રીતે. બાકી બધા જ વૃક્ષો છે એ આ રેતીના અંદર ઉગતા નથી. એટલે ત્યાં આગળ તડકો ખૂબ જ વધુ પ્રમાણમાં પડે છે, ત્યાં આગળ વરસાદ આવતો નથી. વરસાદ આવવાનું સૌ પ્રથમ કારણ હોય તો એ વૃક્ષ છે, બરાબર. શું કહે છે? આ વિસ્તાર છે ત્યાં આગળ ખૂબ જ રેતી હોવાને કારણે
ત્યારે તડકો ખૂબ જ વધુ પડે છે અને આ રેતી ખૂબ જ ગરમ થઈ જાય છે. આ રેતી ઉપર આપણું ચાલવું એટલું બધું શક્ય નથી, આપણે એટલું બધું ચાલી શકતા નથી. એમ ગરમ હોય તો ગરમ રેતીની અંદર તમે લોકો કેમ ચાલી શકો? એટલે આ વિદ્યાર્થીઓ છે એ શાળાએ જવા માટે ઊંટ ગાડીની સવારી કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજના દિવસમાં આપણે બે વસ્તુઓ વિશે જાણકારી મેળવી. એક તો બેટ દ્વારકા વિશે જાણકારી મેળવી અને બીજી રણ પ્રદેશ એમાં જેની વાહન ઊંટ ગાડી વિશે જાણકારી મેળવી. તો તમને આ બંને વિશે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બેટ દ્વારકા વિશે તમને હું થોડીક માહિતી આપી, એ થોડીક વધારાની માહિતી હતી, એ આપણા પાઠ્યપુસ્તકને લગતી ન હતી, પરંતુ મેં તમને વધારાની માહિતી આપી હતી. બરાબર, તો આપણે બેટ દ્વારકા વિશે ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે કે બેટ દ્વારકા કોને કહેવાય અને ત્યાં આગળ હોડીનો ઉપયોગ શું કામ થાય છે. કારણ કે બેટ દ્વારકા છે દરિયાની વચ્ચે આવેલું છે, તો દરિયાની પેલી પાર જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. અને પછી રણ પ્રદેશની અંદર લોકો રહે છે, તો ત્યાં આગળ ખૂબ જ ગરમી હોવાને કારણે, રેતી હોવાને કારણે ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે શાળાએ જવા માટે. આ બંને વસ્તુઓ છે તે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે તમારું આજનું હોમવર્ક છે કે તમારે એવા વિસ્તાર લખવાના છે જે વિસ્તારની અંદર રણ પ્રદેશ હોય, બરાબર, અને ત્યાં આગળ ઊંટ ગાડીનો ઉપયોગ થતો હોય. તમારે તમારા ઘરની અંદર કોઈ વડીલ હોય, જેમ કે તમારા મમ્મી પપ્પા છે, તમારા ભાઈ બહેન છે, જે તમને અભ્યાસની અંદર ખૂબ જ મદદરૂપ થતા હોય, બરાબર, તેને પૂછવાનું છે કે એવો કયો વિસ્તાર છે જ્યાં આગળ રણ પ્રદેશ છે, જ્યાં આગળ ખૂબ જ રેતી જ રેતી છે અને ત્યાં આગળ વાહન તરીકે ઊંટ ગાડીનો ઉપયોગ થાય છે. એવા વિસ્તાર લખવાના છે અને એના વિશે થોડી ઘણી માહિતી લખવાની છે. બરાબર, આ કામ એવું છે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને કરવાની ખૂબ જ મજા આવશે અને તમે બે વ્યક્તિને પૂછશો તો એના વિશે તમને કંઈક નવું જાણવા મળશે, નવું સમજવા મળશે. બરાબર, હું તમને કહું, હું તમને સમજાવું, એટલી જ માહિતી તમારા માટે પૂરતી નથી. હવે તમારે બધું ઓનલાઈન ચાલે છે, તમને થોડીક વધારે માહિતી મેળવવી જોઈએ, તો એ માહિતી તમને તમારા વડીલ પાસેથી મેળવવાની છે. બરાબર, હું તમને કીધું એમ એવા કયા વિસ્તાર છે જ્યાં આગળ રેતી જ રેતી છે, રણ પ્રદેશ છે અને ત્યાં આગળ વાહન તરીકે ઊંટ ગાડીનો ઉપયોગ થાય છે. તમને જે તે વિસ્તારનું નામ આપે ને, એ વિસ્તારનું નામ લખવાનું છે અને એના વિશે થોડી ઘણી માહિતી લખવાની છે. બે લીટી લખશો તો બી ચાલશે, પણ લખજો, કોઈ બીને પૂછીને કરજો વર્ક. બરાબર, મૂકી ન દેતા. ઓકે, હું આશા રાખું છું કે તમને જે હોમવર્ક આપવામાં આવ્યું છે એ દરેક વિદ્યાર્થી ખૂબ જ સારી રીતે કરશે અને કરી અને મને લખી મોકલશે ફોટોઝ પાડીને. તમે આજનો મારો વિડીયો ધ્યાનથી સાંભળો, સમજો, યાદ રાખો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપણે મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા મળીશું. બાય.